મિત્રો, આપણા બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. જ્યારે પણ આ મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો ત્યારે તેની સામે રક્ષણ મેળવવા માટે આર્ટિકલ 32 અંતર્ગત વિવિધ રીટ થતી હોય છે કે જેના દ્વારા આ જે અધિકારોનું રક્ષણ કરાવી શકાય છે. એટલે કે અધિકારોનું જે મળવાપાત્ર અધિકારો છે એનું પાલન થઈ શકે, તો આ માટેનું જે જોગવાઈ છે એ બંધારણના આર્ટિકલ 32માં કરવામાં આવેલી છે કે જે અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં આ અંગે રીટ કરી શકાય છે. આ જે રીટ છે એ રીટ મુખ્યત્વે 5 પ્રકારની જોવા મળે છે. રીટ નંબર 1, હેબિયસ કોર્પસ, એટલે કે ગુજરાતી બંદી પ્રત્યક્ષીકરણની રીટ. આ રીટમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટક કરવામાં આવેલી હોય તો આ વ્યક્તિને પ્રત્યક્ષ રીતે હાજર કરવા માટે સુપ્રીમ કોર્ટ હુકમ કરી શકે છે અને આ જે અટક થયેલી વ્યક્તિના અધિકારોનું રક્ષણ થાય છે આ રીટ દ્વારા. રીટ નંબર 2, પરમાદેશની રીટ, એટલે કે મંડેમસ. મંડેમસનો અર્થ છે આદેશ, એટલે કે હુકમ. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાનું કાર્ય યોગ્ય રીતે ન કરે તો એ કાર્ય કરાવવા માટે આ પ્રકારની રીટ કરવામાં આવતી હોય છે. આથી તેને પરમાદેશની રીટ કહેવામાં આવે છે. અને કોર્ટ દ્વારા જ્યારે આ વ્યક્તિ કે પોતાનું કાર્ય ન કરે તો કાર્ય કરવા માટે તેને હુકમ કરવામાં આવે છે. રીટ નંબર 3, પ્રતિષેધની રીટ, એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેનાથી નીચલી કોર્ટોને મનાઈ હુકમ આપવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કોઈ નીચેની કોર્ટમાં કેસ કે કાર્યવાહી ચાલતી હોય અને ત્યારે એની હકુમત ન હોય કે હકુમતથી આગળ વધીને કોર્ટ જ્યારે કાર્ય કરતી હોય તો ત્યારે એ કાર્યવાહીને રોકવા માટે પ્રતિષેધની રીટ દાખલ કરવામાં આવે છે કે જેના દ્વારા મનાઈ હુકમ મેળવી શકાય છે. રીટ નંબર 4, ઉત્પ્રેક્ષણની રીટ. આ પ્રકારની રીટમાં જ્યારે નીચલી અદાલત દ્વારા કોઈ હુકમ કરવામાં આવે છે અને આ જે હુકમ જો અન્યાયભર્યો હોય તો તેની સામે આ પ્રકારની રીટ દાખલ કરીને તેની સામે રક્ષણ મેળવી શકાય છે. રીટ નંબર 5, અધિકાર પૂછા. જ્યારે કોઈ જાહેર પદ ઉપર કોઈ વ્યક્તિ એવી દાવો કરતી હોય તો તેવા સંજોગોમાં આ પ્રકારની રીટ થઈ શકે છે કે જ્યારે જે પણ વ્યક્તિ છે તે હકીકતમાં એના માટે લાયક છે કે કેમ, હકદાર છે કે કેમ. જો હકદાર ન હોય તો તે વ્યક્તિ જે આમ જે બન જે કંઈ પણ જે નિમણૂક પદની નિમણૂક માટેની જે બંધારણીય અને કાનૂની જોગવાઈઓ હોય એ મુજબ થયેલી હોવી જોઈએ. જો એ મુજબ ન થઈ હોય તો ત્યારે આ પ્રકારની રીટ દાખલ કરી તે વ્યક્તિને હોદ્દા પરથી દૂર કરવા હુકમ મેળવી શકાય છે. તો મિત્રો, આ જે 5 પ્રકારની રીટ છે એ 5 પ્રકારની રીટ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ મેળવી શકાય છે. જ્યારે આર્ટિકલ 226 હેઠળ કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં આ પ્રકારની રીટો કરી શકાય છે. એટલે કે રાજ્યની જે કંઈ પણ જે અદાલતો હોય, એટલે કે વડી અદાલતો અથવા તો હાઈકોર્ટ, તો એની અંદર પણ આ પ્રકારે રીટ દાખલ કરી અધિકારોનું રક્ષણ કરાવી શકાય છે. તો દોસ્તો, આ હતા રીતના પ્રકારો. અને સૌથી મહત્ત્વનું જોઈએ કે બંધારણની અંદર જો આર્ટિકલ 32 છે એ અંગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આર્ટિકલ 32ને બંધારણની અંદર જે કંઈ પણ જે આર્ટિકલ આપવામાં આવેલા છે એની અંદરથી સૌથી મહત્ત્વનો જે આર્ટિકલ ગણાવેલો હોય તો તે આર્ટિકલ 32ને ગણાવેલો છે. એમણે આર્ટિકલ 32ને બંધારણનો આત્મા તરીકે ગણાવેલ છે. અને એ આ આર્ટિકલ વગર બંધારણ પણ નિરર્થક બની જાય એવું તેમણે જણાવેલું હતું. ઓકે, બાય મિત્રો.